હાલ માટે જે મિત્રો જેમ કે રડાઈઓ મને ડહકી મિત્રો એ રીતનું જે ટેક્સટાઇલ સ્ટેટસ છે એ તમે તમારા ફોટો સ્ટેટસ બનાવવા માંગતા હોય જેમ કે તમારા ફ્રેન્ડના ફોટા સ્ટેટસ બનાવવા માંગતા હોય તો મિત્રો તમારે એના માટે અલાઇટ મો જરૂર પડશે તો ચલો મિત્રો હું તમને ફટાફટથી ટેટસ બનાવતા શીખાડી સૌથી પહેલાં તમારી જે લાઇટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે જેમ કે આ રીતના આપણે ટીમલી બીટમાં પ્રોજેક્ટ છે જોઈ લો જે રળાયો અને ટીમલી બીટમાં પ્રોજેક્ટ છે ટેક્સટાઇલ વાળો તો મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે જેમ કે તમારી લાઇટ મોશનમાં એડ કરી લેવાનો છે જેમ કે આ જે બીટમાં પ્રોજેક્ટ છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાં જે એને મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી ઓપન કરવાનું રહેશે તો મિત્રો તમે ઓપન કરશો એટલે ત્યાર પછી તમારું જેમ કે આ રીતના પેજ જોવા મળશે પૂરેપૂરું આપણું

ત્રીસ સેકન્ડ સુધી તો મિત્રો તમારે જેમ કે સ્ટાર્ટમાં આવી જવાનું છે અને ત્યાર પછી તમે જે ફોટાનો ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે એડ કરવાનો રહેશે જેમ કે અહીંથી આપણે પ્લસમાં જઈ નહીંથી જવાનું છે મીડિયાવાળા ઓપ્શનમાં મિત્રો તમને મીડિયામાં જઈ તમારે આ રીતનો એક તમારે ફોટો એડ કરવાનો છે જેમ તમને હું બતાવી દઉં છું મિત્રો તમારે એક આ રીતનો ફોટો એડ કરી લેવાનો છે અને ત્યાર પછી તમારે જે ત્રણ ટપકા દેખાય છે ઉપરની સાઈડ તો આપણે ત્યાં ક્લિક કરીને અહીંથી તમારે ફિલ સ્ક્રીન એરિયા કરી દેવાનું છે મિત્રો તો જોઈ લો તમારે અહીંથી ફિલ સ્ક્રીન કરી લેવાનું છે ફોટાને અને ત્યાર પછી તમારો જે ફોટો છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચી લેવાનો છે જેમ કે ફોટા પર ક્લિક કરી એટલે તમે આ રીતની બોર્ડરો ભણશે તમારે આ રીતના ખેંચવાનું છે ત્રીસ સેકન્ડ સુધી અને મિત્રો તમારો અટકી જાય પછી ત્રીસ સેકન્ડ આવીને તો આવો ઓપ્શન જોવા મળે તો આપણે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો તમારે સાઈડમાં ક્લિક કરી પૂરું કર કટ કરીને સ્ટાર્ટમાં આવી જવાનું છે મિત્રો અને મિત્રો તમારે જે આ ફોટો છે મિત્રો તમારો આવો ફોટો ના હોય તો મિત્રો તમે કોઈ પણ ફોટો એડ કરી શકો છો તો મિત્રો ત્યાર પછી તમારે આ રીતના ફોટો એડ કરી હવે તમારે જે ફોટો છે એને આપણે અહીં પકડવાનો છે જે ગોળ રાઉન્ડ છે ત્યાં પકડીને નીચેની સાઈડ આપણે ખેંચવાનું છે તો જોઈ લો તમારે આ રીતના પકડી અને નીચેની સાઈડ ખેંચવાનું છે હવે તમારો સોંગ આવે તો આપણે મૂકી દેવાનું છે ત્યાર પછી તો જોઈ લો તમારું સોંગ આવી ગયું છે તો મિત્રો આપણે આ રીતના મૂકી દેવાનું છે સોંગ ફોટો મિત્રો આ રીતના અને પછી તમારો ટેક્સ જોવા મળશે તો હવે મિત્રો તમારે જેમ કે ફોટા પર ક્લિક કરવાનું છે ફોટા પર ક્લિક કરી અને મોટું ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે મોટું ટ્રાન્ઝેક્શનમાં જે ફોટો થોડો આપણે આ રીતના ખેંચી લેવાનું છે જેમ કે આપણે ટેક્સની જગ્યા રાખવા છે તો મિત્રો જો તમારે આ રીતના ખેંચી લેવાનું છે ને ત્યાર પછી તમારે જેમ કે આ ઓપ્શનમાં જઈ અને મિત્રો આપણે ઝૂમ કરવાનું છે ઝૂમ કરવા માટે તમે આ રીતના ખેંચશો એટલે તમારો ફોટો ઝૂમ થશે અને આ રીતના ખેંચશો તમારો ફોટો નાનો થશે તો મિત્રો તમારે આ રીતના ખેંચી લેવાનો છે હવે તો જો તમારે આ રીતના ખેંચવાનું રહેશે અને ત્યાર પછી તમારે જેમ કે આ ઓપ્શનમાં જઈને આપણે ફોટો આ રીતના સેટ કરી લેવાનો છે તો જો આપણે આ રીતના મૂકવાનું રહેશે તમારો ફોટો છે એ મિત્રો તો જો આપણે આ રીતના ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે તો મિત્રો હું આ રીતના મૂકી લઉં છું તો મિત્રો તમારે આ રીતના ફોટો મૂકી દેવાનો છે તો મિત્રો હવે તમારે જેમ કે તમારે જે ટેક્સ છે મિત્રો એમાં તમારે ફોન્ટ એડ કરવાનો રહેશે તો મિત્રો ચાલો તમે આ ટેક્સ પર ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે એડિટમાં જવાનું છે એડિટમાં જઈ હવે તમારે મિત્રો અહીં ક્લિક કરવાનું છે જે આ લખેલું છે આ ખૂણો છે નાનો તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરીને અહીંથી તમારે એક ફોન્ટ આ રીતનો છે મિત્રો જોઈ લો આ રીતનો છે તમારે એડ કરી લેવાનો છે આ ફોન્ટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમારે સૌથી પહેલાં ફોન્ટ ડાઉનલોડ કરી લેવાનો છે હવે તમારે ફોન્ટ એડ કરવાનો છે તો એના માટે તમારે જેમ કે અહીંથી વી ઓલ ફોન્ટમાં જવાનું છે જોઈ લો વી ઓલ ફોન્ટમાં જ મિત્રો અહીંથી તમને જેમ કે અલગ ઓપ્શન મળશે આ રીતના ત્રણ લાઈન મળશે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરીને અહીંથી તમારે ઇમ્પોર્ટનું ઓપ્શન મળશે તો આપણે ઇમ્પોર્ટમાં જ ને અહીંથી તમને ડાઉનલોડનો ફોલ્ડર સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો તમારે ફોન્ટ ડાઉનલોડ ના થઈ હોય મિત્રો હજુ પણ તમે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે પછી તમારે જેમ કે આ રીતના તમારી ફાઇલ મેનેજર ઓપન થશે તો આપણે આ રીતના ખેંચીને અહીંથી આપણે ડાઉનલોડનું ફોલ્ડર શોધવાનું છે આ રીતનું તો મિત્રો તમારે ડાઉનલોડના ફોલ્ડરમાં જ થોડું નીચેની સાઈડ ખેંચી અને ત્યારબાદ તમારે આ રીતનું લખેલું હોય છે મિત્રો સરી ખંડ મિત્રો આ રીતના જે ફોન્ડ છે તમારે એની પર ક્લિક કરી દેવાનો તમારો ફોન્ડ છે તમારે એડ થઈ જશે તમારી અલાઇટ મોશનમાં હવે મિત્રો તમારે સાઈડમાં ક્લિક કરીને અહીંથી તમારે આ રીતના ખેંચી ને તમારે શોધી લેવાનો છે ફોન્ડ ક્યાં છે મિત્રો એ રીતના તો મિત્રો જો તમારો આ રીતના ફોન્ડ તમને જોવા મળશે તો ખાલી એની પર ક્લિક કરી દેવાનું છે એની પર ક્લિક કરશો એટલે ત્યાર પછી જો તમારો ટેક્સ છે તમારે બદલાઈ ગયો છે અહીં તો જો આપણે આ રીતના ટેક્સ બદલી લેવાનો છે હવે તમારે અહીંથી ખરા નિશાની ક્લિક કરવાની છે એકવાર ક્લિક કરી હવે તમારે સાઈડમાં ક્લિક કરી અને ત્યાર પછી તમારે પાછળ ખેંચવાનું છે જેમ કે તમારા બીજા ટેક્સ છે મિત્રો એ એની પર આપણે ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી એડિટમાં જવાનું છે એડિટમાં જઈ મિત્રો તમારે અહીં ક્લિક કરવાનું છે ખૂણા પર આ ખૂણો છે ત્યાં ખૂણા પર ક્લિક કરી અહીંથી તમારે પહેલાં નંબરનો ફોન્ટ આવી જશે શ્રીખંડવાળો તો એની પર આપણે ક્લિક કરીને અહીંથી ખરા નિશાની બે વાર ક્લિક કરવાની છે એક અને બે વાર બે વાર ક્લિક કરી સાઈડમાં ક્લિક કરી પાછળ જવાનું છે પાછળ જઈ અને ત્યાર પછી તમારે પાછું જેમ કે આ ફોન્ટ છે જેમ કે ટેક્સ છે તો ટેક્સ ઉપર ક્લિક કરી અને નીચે આપણે એડિટનું ઓપ્શન મળશે તો ચાલો એડિટમાં જઈ ઉપર જે ખૂણો દેખાય છે ખૂણા પર ક્લિક કરી બે પહેલા નંબરનો જે ફોન્ડ છે એની પર ક્લિક કરી ખરા નિશાની પર બે વાર ક્લિક કરવાનું છે તો જોઈ લો મિત્રો તમારે આ રીતના આખા સોંગમાં આપણે જેટલા પણ ટેક્સ છે મિત્રો એમાં તમારે આ રીતનો ફોન્ટ છે એ તમારે એડ કરી લેવાનો છે તો મિત્રો હું આ રીતના આખા સોંગમાં આપણે જેટલા પણ ટેક્સ છે મિત્રો એમાં હું આ રીતનો ફોન્ટ એડ કરી લઉં છું તો મિત્રો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો જોઈ લો તમારે આ રીતના આખા સોંગમાં આપણે ટેક્સમાં ફોન્ટ એડ કરી લેવાનું છે હવે મિત્રો તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે સ્ટાર્ટમાં આવી મિત્રો તમારે જે ટેક્સ છે તો ટેક્સને આપણે અહીં મૂકવાના રહેશે મિત્રો જોઈ લો અહીં મૂકી દેવાના છે જેમ કે તમારે ટેક્સ ઉપર ક્લિક કરી અને મોર ટુ ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે મોર ટુ ટ્રાન્ઝેક્શનમાં છે મિત્રો તમારે ઉપરની સાઈડ થોડું ખેંચી લેવાનું છે તો જોઈ લો આપણે આ રીતના ઉપરની સાઈડ ખેંચવાનું છે આ રીતના ખેંચી અને અહીં આપણે ટેક્સ મૂકી દેવાનો છે જોઈ લો જે આ રીતના તો મિત્રો તમારે જેમ કે અહીં ટેક્સ મૂકવો હોય તો અહીં પણ ટેક્સ મૂકી શકો છો તો મિત્રો હવે તમારે આ જેમ કે આ ઓપ્શનમાં છે થોડો ટેક્સ આપણે ઝૂમ કરી દેવાનો છે તો જોઈ લો તમારે આ રીતના થોડું ઝૂમ કરી અને તમારે અહીં ટેક્સ મિત્રો આપણે આ રીતના મૂકી દેવાનો છે તમારો ટેક્સ છે એ તો જોઈ લો આપણે આ રીતના મૂકી હવે તમારે પાછળ જવાનું છે પાછળ તમારા ટેક્સ ઉપર ક્લિક કરી મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને ઉપરની સાઈડ ખસેડવાનો છે ઉપરની સાઈડ ખસેડીને અહીં મૂકી દેવાનું છે હવે તમારે ત્રીજા નંબરના ઓપ્શનમાં જઈને ઝૂમ કરવાનું છે ઝૂમ કરી અને મિત્રો તમારે અહીં ટેક્સ છે એ તમારે મૂકવાનો રહેશે તો જોઈ લો મિત્રો તમારે આ રીતના આખા સોંગમાં મિત્રો તમારે જે આ ટેક્સ છે મિત્રો એને તમારે પહેલાં આ રીતના ખસેડી અને અહીં મૂકી દેવાનું છે અહીં મૂકી અને અહીંથી આપણે ઝૂમ કરી દેવાનું છે તો મિત્રો તમારે આ રીતના ટેક્સ છે એ તમારે મૂકી દેવાનો છે થોડું ઝૂમ કરવો તો હજુ પણ ઝૂમ કરી શકો છો તો મિત્રો તમારે આ રીતના ટેક્સ છે એ તમારે અહીં મૂકી દેવાનું છે બધા ટેક્સ છે મિત્રો એ તમારા બધા બધા મિત્રો આપણે એડિટ માટે થઈ જવાનું મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈને ઝૂમ કરી દેવાનું છે અને મિત્રો તમારે આ રીતના આખા સોંગમાં ટેક્સ છે એ તમારે મૂકવાના રહેશે તો મિત્રો હું આ રીતના આખા સોંગમાં ટેક્સ મૂકી લઉં છું આ રીતના તો એટલા સુધી જે વિડીયો સ્કીપ ટેક્સ મૂકી દેવાના છે હવે મિત્રો તમારે જે ટેક્સ છે મિત્રો એમાં તમારે ઈ ઇફેક્ટ એડ કરવાનો રહેશે મિત્રો તમારે અહીંથી પૂરું કટ કરી દેવાનું છે અને તમારે જે આ રીતનો આપણે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ કેડી કે એડિટિંગ લખેલું છે તો મિત્રો તમારે આ રીતનું જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ છે તમારે એડ કરી લેવાનો છે તમારી અલાઈટી મોશનમાં અને પછી તમારે ઓપન કરવાનું રહેશે મિત્રો તમે ઓપન કરશો તો મિત્રો પહેલાં નંબરનું કેડી કે એડિટિંગ લખેલું છે તો ખાલી એની પર ક્લિક કરી નહીંથી આપણે ઇફેક્ટમાં જઈ નહીંથી ત્રણ ટપકા દેખાય છે આપણે જેમ કે આ છે ત્યાં ક્લિક કરી અહીંથી આપણે તમારે કોપી ઇફેક્ટનું ઓપ્શન મળશે પહેલાં નંબરનું તો આપણે કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી નહીંથી આપણે પૂરું કટ કરી બીટમાં પ્રોજેક્ટમાં આવી જવાનું છે બીટમાં પ્રોજેક્ટમાં આવીએ તમારે જેમ જેમ કે તમારા જે ટેક્સ લખેલા દેખાય છે તમને જે આ છે તો ખાલી એની પર આપણે ક્લિક કરી દેવાનું છે તો જોઈ લો આપણે આની પર ક્લિક કરી નહીંથી જવાનું છે ઇફેક્ટના આ ઓપ્શનમાં ઇફેક્ટમાં છે નહીંથી આપણે ખાલી પેસ્ટ કરી દેવાનું છે તો જોઈ લો આપણે આ રીતના પેસ્ટ કરી લેવાનું છે જે તમારો ટેક્સ છે એ મિત્રો જોઈ લો તમારો આ રીતના પેજ જોવા મળશે અને મિત્રો તમારે જે લાલ કલર છે એમાં તમારે જેમ કલર બધું હોય તો મિત્રો તમે કલર પણ બદલી શકો છો મિત્રો તમારે જેમ કે આની પર ક્લિક કરી અહીંથી તમારે ઇફેક્ટમાં જવાનું છે ઇફેક્ટમાં જે નીચે તમને સ્ટ્રીપવાળો ઓપ્શન મળશે તો આપણે એની પર ક્લિક કરીને અહીંથી તમારે લાલ કલર છે ત્યાં તમારે ગમે તે કલર રાખવા જેમ કે અહીંયાથી તમારે લાલ ઉપર ક્લિક કરીને અહીંયા પીળો કલર રાખો તો પીળો કલર પણ રાખી શકો છો જે આ રીતના તો જો મિત્રો તમારે આ રીતના કલર બદલવો તો અહીંથી આપણે ફૂલ કરી દેવાનું છે તો જો આપણે ફૂલ કરી અને અહીંથી આપણે ખરા નિશાની કરી લેવાની છે એટલે તમારો આ રીતના કલર બદલાઈ જશે હવે મિત્રો તમારે કશું કરો આની પર ક્લિક કરી ઇફેક્ટ જાય અહીંયા તમારે ત્રણ ટપકા દેખાય છે ત્યાંથી આપણે કોપી ઇફેક્ટ કરવાનો છે મિત્રો અને પછી તમારા પાછળ ટેક્સ્ટ દેખાય છે એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ અને પેસ્ટ કરી દેવાનું છે તો જો તમારા આ રીતના આખા સોંગમાં મિત્રો તમારા જેટલા પણ ટેક્સ છે મિત્રો એમાં તમારે આ રીતનો ઇફેક્ટ છે તમારે પેસ્ટ કરી દેવાનો છે મિત્રો હું આ રીતના આખા સોંગમાં ઇફેક્ટ પેસ્ટ કરી દઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું તો મિત્રો તમારે આ રીતના આખા સોંગમાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનો છે મિત્રો તમારે આમાં જેના ટપકા એડ કરવા હોય લોગો એડ કરવો અહીં લોગો એડ કરી શકો છો અહીંથી તમારે જે અહીં લોગો એડ કરો તો લોગો એડ કરી શકો છો અને આપણું આ રીતના સ્ટેટસ બની જાય મિત્રો એટલે ખાલી તમારે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી તમારે એક્સપોર્ટવાળું બટન મળશે એનું જેમ કે વિડીયો છે એની સામે ક્લિક કરીને અહીંથી આપણે સાતસો વીસ અહીં તમારે ફૂલ અહીં ફૂલ રાખવી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે તમારું ટેટસ છે એ તમારે એક્સપોર્ટ થવા લાગશે મિત્રો તમારે અહીંથી જીરોથી સો ટકા થઈ જશે એટલે તમારું એક્સપોર્ટ થશે પછી તમારે વાળું બટન આવશે તો સે ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ ગેલેરીમાં આવી જશે તો મિત્રો તમારે આ રીતના સ્ટેટસ બનાવી લેવાનું છે સો સો ટકા તમારું બની